પરચયો પણ થઈ શકે છે ગાયબ રવિવારે ઝીરો સેડોતી તરીકે નિહાળવા ભાવડાવાસીઓ બન્યા ઉત્સુક આપણી આસપાસ કુદરતી ઘટનાઓ ઘણી વખત આપણી માટે ખૂબ વિસ્મયકારક હોય છે જેને આપણે મન ભરીને માણીએ છીએ સમય સાથે સર્જાતી આવી ઘટનાઓને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવા અને તેની પાછળનું કારણ જાણવા સતત ઉત્સુક રહીએ છીએ ત્યારે આવી જે અવકાશીય ખગોળીય ઘટના જે વર્ષમાં બે વખત રચાય છે તે છે ઝીરો શેડો ડે એટલે કે વર્ષમાં બે વખત અવકાશમાં સૂર્ય તેના ઉચ્ચતમ સ્થાને પહોંચે ત્યારે અમુક ક્ષણો પૂરતો પઠછાયો સાથે છોડી દે છે જેને ઝીરો શેડો દિવસ તરીકે ઓળખવામાં આવે છે સૂર્યની આજુબાજુ પૃથ્વી પરિભ્રમણ દરમિયાન ત્રેવીસ પોઇન્ટ પાંચ ડિગ્રીની ધારી જોક સાથે પરિભ્રમણ કરે છે તેથી જ આપણને ઋતુઓ અનુભવાય છે આનો અર્થ એ પણ છે કે સૂર્ય તેના ઉચ્ચતમ તબક્કે દક્ષિણ વિષ્ણુવૃત્તની દિશામાં અને એક વર્ષમાં ફરી અમુક ચોક્કસ અંતરે સમપ્રકાશ્ય હોય છે આથી વર્ષમાં બે વખત અમુક સેકન્ડ માટે પાછાયો ગાયબ થઈ જાય છે ત્યારે ભાવનગરમાં ઘટના ત્રીસ મે બે હજાર એકવીસના રોજ બાર ઓગણચાળીસ કલાકે તથા તેર જુલાઈ બે હજાર એકવીસના રોજ બાર સુડતાલીસ કલાકે માણી શકાશે હાલની પરિસ્થિતિમાં ઘરે રહીને પણ લોકો આ અવકાશી ઘટનાના સાક્ષી બની શકે છે અને તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય સમજી શકે તેવા હેતુથી વિશેષ માહિતી સાથે કલ્યાણ પ્રાદેશિક દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું અશ્વિન ગોહલ લોકસમના ન્યૂઝ ભાવનગર નમસ્તે મિત્રો જય વિજ્ઞાન હું હર્ષદ જોશી લોકવિજ્ઞાન કેન્દ્ર ભાવનગરથી આપની સાથે આજે ઝીરો શેડો ડે થોડીવાર વાર પહેલાં જ એ પૂર્ણ થઈ ઘટના એ ઘટના થવાનું કારણ પૃથ્વી અને સૂર્ય આ બંને અને પૃથ્વી જે સૂર્યની આજુબાજુ જે પરિભ્રમણ કરે છે એમના અમુક અંશ જે છે એમાં જે બદલાવ આવે છે સમયાંતરે તો એ ઘટના એને કારણે થતી હોય છે આ ઘટના વર્ષમાં બે વાર અનુભવી શકાય છે જ્યારે આપણો પડછાયો છે એ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે થોડા સમય માટે એક મિનિટથી દોઢ મિનિટના સમય પૂરતો અને ફરીથી પાછો જે છે એ પડછાયો આપણને જોવા મળે છે ઉત્તરાયણ અને દક્ષિણાયન બે શબ્દ એમની માટે મશહૂર છે આપણે જે ઉત્તરાયણ ઉજવીએ છીએ એની વાત અહીંયા નથી અહીંયા સાયન્ટિફિકલી ખાસ કરીને ખગોળીય ઉત્તરાયણની અને દક્ષિણાયન છે એ બંને ઘટનાઓ છે એ આમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોતાનો ભાગ ભજવતી હોય છે થેન્ક યુ